હાય ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કરણ આપનું સ્વાગત છે. તો કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં? તો ચાલો સ્ટાર્ટ કરીએ. આજે આઈસ દ્વારા બહાર પાડવામાં આવેલું છે ડેઇલી ટેસ્ટ પેપર, પેપર નંબર 17. તો જે 1 થી 16 ક્વેશ્ચન જે ટેસ્ટ પેપર છે તે મારા પ્લેલિસ્ટની અંદર અપલોડ કરી દીધા છે. તો મારી ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને ત્યાં હશે ડેઇલી ટેસ્ટ પેપર નામનું પ્લેલિસ્ટ, એની અંદરથી તમે આગળના પેપર જોઈ શકશો. તો ચાલો આજે જોઈએ પેપર નંબર 17, તલાટીનું પેપર નંબર. આવી રીતના ફ્રેન્ડ્સ, હું ડેઇલી ટુ ડેઇલી એક ટેસ્ટ પેપર આ ચેનલમાં અપલોડ કરું છું. જે ક્લાસ 3 એક્ઝામની તૈયારી કરે છે તેના માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી છે. આથી રોજનું રોજ ટેસ્ટ પેપર એક જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ. એક દી આપણે તલાટીનું જોશું, એક દિવસ આપણે બિન સચિવાલયનું પેપર જોશું. એવી રીતના ડેઇલી ડેઇલી એક પેપર આપણે સોલ્વ કરશું. તો તમારી જે તૈયારી છે ને, જે ફ્રેન્ડ્સ તમે વાંચો છો, એ સાચા રસ્તે છે કે નહીં એ તમને ખ્યાલ પડશે. અને પાછળના એક્ઝામની અંદર ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આની અંદર આવરી લેવામાં આવેલા છે. તો ચાલો, જેણે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયો ફટાફટ લાઇક કરો અને લાસ્ટમાં છેલ્લે શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સને. ચાલો સ્ટાર્ટ કરીએ હવે આજનું પેપર, પેપર નંબર 17. ચાલો થોડું ઝૂમ. ઓકે, ફૂલ સ્ક્રીન. ઓકે, ચાલો. ધેર વેર ઓનલી બ્લેન્ક સ્ટુડન્ટ, સો ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલી ડે. તો એની અંદર જવાબ આવશે અ ફ્યુ. ડાયમંડ ઇઝ ખાલી જગ્યા ધેન એની અધર સબસ્ટન્સ ઇન ધ વર્લ્ડ. તો એમાં જવાબ આવશે હાર્ડર. વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્વનું સ્થાન હતું? તો વલ્લભાચાર્ય હતા એ કયા આંદોલનમાં એનું મહત્વનું સ્થાન હતું? તો એ હતું ભક્તિ આંદોલનની અંદર. ધારાનગરી એટલે વર્તમાન સમયનું કયું રાજ્ય ઓળખાય છે? જેનું જૂનું નામ હતું ધારાનગરી, તો હાલમાં એને કયું રાજ્ય ઓળખાય છે? તો એ છે મધ્ય પ્રદેશ, એને જૂનું નામ છે ધારાનગરી. ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ. આ વાક્યમાં ખરેખર કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો ખરેખર કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે એ કહેવાનું છે. તો એમાં આવશે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. અમે આજે મોડા પડ્યા કેમ કે આજે વરસાદ બહુ હતો. તો જે કેમ કે છે ને એ પદ શું છે? તો એ છે સંયોજક. સિંધુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો સિંધુનો સમાનાર્થી શબ્દ શું થાય છે? જલ્દી. એક પ્રહર, એક કેટલાક કલાક, એક પ્રહર એટલે કેટલા થાય છે, કેટલા કલાક? તો એની અંદર જવાબ આવશે 3 કલાક. મુફલિસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. મુફલિસનો વિરુદ્ધાર્થી શબ્દ, તો જવાબ આવશે શ્રીમંત. પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયા શું છે? જે પ્રવાહીમાં મિક્સ દ્રવ્યો હોય એને આપણે છૂટા પાડીએ તો એને શું કહેવાય છે? તો છૂટા પાડવાને કહેવાય છે રિવર્સ ઓસ્મોસિસ. શું કહેવાય છે? રિવર્સ ઓસ્મોસિસ. છૂટા પાડવાની ક્રિયાને કહેવાય છે રિવર્સ ઓસ્મોસિસ. સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહેવાય? જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે સૂર્યના આવરણને શું કહેવાય છે? તો એમાં જવાબ આવશે કોરોના. પલ્લવ વંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા? જો પલ્લવ વંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા? તો એની અંદર આવશે નરસિંહ વર્મન. અને ફ્રેન્ડ્સ, આ વિડીયો લાસ્ટ લગીને જોજો. આથી બધા જ ક્વેશ્ચન આઈએમપી છે, આથી કોઈ પણ ક્વેશ્ચન છૂટી ન જાય. આથી વિડીયો પ્લીઝ લાસ્ટ લગીને જોજો ફ્રેન્ડ્સ. તો ચાલો 13મો ક્વેશ્ચન. ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે? શું છે? ગ્રેન્ડ એનિકટ કઈ નદી ઉપર છે? એમાં કાવેરી નદી ઉપર છે. એશિયન હોકી પ્લેયર ઓફ ધ યર શું છે? એશિયન હોકી પ્લેયર ઓફ ધ યર 2018ના વિજેતા ભારતીય હોકી ખેલાડીનું નામ શું છે?
तो जवाब आवशे मनप्रीत सिंह, जे आपड़ा हॉकी टीम ना कैप्टन छे। विश्व ग्राहक अधिकार दिन शू छे? विश्व ग्राहक अधिकार दिन क्यारे उजवाय छे? तो उजवाय छे 15 मार्च ना रोज। તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કઈ જગ્યાએ 5 સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો છે? તો જવાબ આવશે પ્રયાગરાજની અંદર। ક્યાં? પ્રયાગરાજની અંદર 5 મજૂરનો પગ ધોઈ અને આભાર માન્યો છે। નીચેનામાંથી ક્યા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો છે? કે ને ક્યા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આદેશ આશર આપ્યો છે? તો જવાબ આવશે જાદી રાણાએ। કોનીએ? જાદી રાણાએ પારસીઓને આશ્રય આપ્યો હતો। ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપર વૃક્ષના નીચે જ્ઞાન પ્રાપ્ત થઈ હતી? કઈ નદી હતી? તો એ હતી નિરંજના નદી। કઈ હતી? નિરંજના નદીના કાંઠે। બાલકૃષ્ણ દોશી ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? કોણ? બાલકૃષ્ણ દોશી। તો જવાબ આવશે સ્થાપત્ય કલા સાથે। નવરાત્રી અને લગ્ન પ્રસંગમાં ગુજરાતના ગવાતા અને પ્રચલિત સોનેડાનું ઉદ્ભવ સ્થાન શું છે? ટૂંકમાં કીધું છે સોનેડાનું ઉદ્ભવ સ્થાન। તો જવાબ આવશે પાટણમાં, પાટણની અંદરથી સોનેડાનું ઉદ્ભવ સ્થાન છે। સુચરિતા, આનંદ, સુદત કઈ કૃતિના અમર પાત્રો છે? આ બધા પાત્રો છે કઈ કૃતિના ગીત છે એ કહેવાનું છે, એ છે દીપ નિર્વાણના। ફ્રેન્ડ્સ ખ્યાલ આવે છે ને, આ પેપર આપણે જે ટેસ્ટ પેપર કરીએ છીએ એ બહુ અગત્યના છે, અને જે આપણે ભલે તૈયારી જેટલું તમે રીડિંગ કરતા હોય પણ આ ટેસ્ટ પેપર છે ને ફ્રેન્ડ્સ એ આપણે કરવા જરૂરી છે, એમ કે આપણી તૈયારી ખબર પડે કે આપણે ક્યાં રસ્તે તૈયારી કરે છે અને આપણી સાચા રસ્તે તૈયારી છે કે નહીં। ચાલો, ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રસિદ્ધ છે? ઝીણાભાઈ દેસાઈ, તો જવાબ આવશે હાઈકુ। જે હાઈકુ છે ને ક્યાંનું છે ખ્યાલ પડે છે? કે હાઈકુ ક્યા દેશનું છે સાહિત્ય પ્રકાર, એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં। હાઈકુ ક્યાંનું છે, ક્યા દેશનું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં મને લખીને ફ્રેન્ડ્સ કહેવાનું છે। ચાલો આગળનો ક્વેશ્ચન, ક્યા ગુજરાતી સાહિત્યકારનું તખલુસ દ્વેપાયન છે? એનું તખલુસ છે દ્વેપાયન, એ ક્યા ગુજરાતી સાહિત્યકારનું છે? તો જવાબ આવશે સુંદરજી બેટાઈનું। કેનું છે? સુંદરજી બેટાઈનું છે। સ્ત્રોતસ્વિની, નિર્જરિણી અને સેવલિની, શું? સ્ત્રોતસ્વિની, નિર્જરિણી અને સેવલિની આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો, તો જવાબ આવશે કાવ્ય। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં વર્ષથી શરૂઆત કરવામાં આવી છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી, ક્યાંથી કરવામાં આવી છે? 2015થી, અને ક્યારે ઉજવાય છે? હમણાં જ ફ્રેન્ડ્સ ઉજવવાનો છે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, તો કઈ તારીખે આપણે ઉજવાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં આ પ્રશ્નનો જવાબ જરૂર તમારે લખીને મને દેવાનો છે ફ્રેન્ડ્સ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય છે, શરૂઆત ક્યાંથી થઈ હતી? નરેન્દ્ર મોદીએ કરાવી હતી 2015ની અંદરથી, 2015થી સ્ટાર્ટ થયું હતું। કઈ તારીખે આપણે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ દ્વારા કહેવાનું છે। ચાલો આગળનું ક્વેશ્ચન, શાંઘાઈ કોઓપરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? શાંઘાઈ કોઓપરેશનનું વડું મથક, તો જવાબ આવશે બેઇજિંગની અંદર। સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના, સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી? તો જવાબ આવશે શ્રીમતી એની બેસન્ટ। કોના દ્વારા? શ્રીમતી એની બેસન્ટ દ્વારા હિન્દુ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલી હતી। ડીમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે? શું? ડીમેટ એકાઉન્ટ એનો સંબંધ કોની સાથે છે? તો જવાબ આવશે શેર બજાર સાથે। કવિ અખાએ ક્યાં મુઘલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારીએ કામ કર્યું હતું? એટલે કે અખો ક્યાં રાજાની અંદર નોકરી કરતો હતો? તો જવાબ આવશે જહાંગીરના રાજ્યની અંદર નોકરી કરતો હતો અખો। ચામુંડરાજે શુક્લતીર્થમાં સમાધિ લીધેલી છે? કુણીએ? ચામુંડરાજે શુક્લતીર્થમાં સમાધિ લીધેલી છે, તો શુક્લતીર્થ ક્યાં જિલ્લામાં છે?
तो शुक्ल तीर्थ छे भरूचनी अंदर, क्या छे? भरूच में आवेलू छे शुक्ल तीर्थ। कोने समाधि लीधी छे ए पण पूछाई शके छे, तो चामुंड राजे। जेनामांथी क्या राजाना पत्नी द्वारा राणकी वावनुं निर्माण थयुं छे? तो भीमदेव प्रथम, राणी उदयमतीए राणकी वावनुं निर्माण कर्युं छे। कोनी पत्नी हती? भीमदेव प्रथमनी। एक संख्याना आठ गणामांथी पांच बाद करता मरता परिणामने संख्याना पांच गणा करता सात वधारे, तो ते संख्या कई? तो जवाब आवशे एनी अंदर चार। ने फ्रेंड्स, मेसना क्वेश्चन तमे जाते सोल्व करजो, जो ना थाय तो मने कॉमेंट बॉक्स में कॉमेंट क्वेश्चन लखीने मोकलजो, हूँ तमने रिप्लाय जरूर आपीश। अत्यारे सोल्व करशू तो एनी अंदर वीडियो बहुत लेंथी थई जशे, आथी हूँ तमने आटा मेथ्सना क्वेश्चन आंसर ज कही। पिता ने पुत्रनी उमर गुणोत्तर केटलो छे? चार जेम वन। तेमनी उमरनो गुणाकार, तेमनी उमरनो गुणाकार 196 छे। सात वर्ष तेमनी सात वर्ष पछी उमरनो गुणाकार केटलो थाय छे ए आपणे कहेवानुं छे। तो जवाब आवशे 5:2। जो व्याज दर 6 महीने उमेरातो होय, व्याज क्यारे 6 महीने थातो होय, रुपया 5000 नुं 100% व्याज केटलुं? रुपया 5000 नुं 100% व्याजना दरे एक एकना छेदमां बे वर्षनुं चक्रवृद्धि व्याज केटलुं थाय? एटले एकना छेदमां बे, एटले 1.5 वर्षनुं। तो एनी अंदर जवाब आवशे 1299। एक सेमी त्रिज्या ने तेटली ज ऊंचाई धरावता, शू? 8 सेमी त्रिज्या ने तेटली ज ऊंचाई धरावता नळाકારનું क्षेत्रफळ घनफळ केटलुं थशे? तो जवाब आवशे 512 पाई, शू? 512 पाई। जो 2 ઓક્ટોબર 2017 ના રોજ શનિવાર હોય, તો 2 ઓક્ટોબર 2008 ના રોજ કયો વાર હશે? શું? 2 ઓક્ટોબર 2017 ના રોજ શનિવાર હતો, તો 2 ઓક્ટોબર 2008 ના રોજ કયો વાર હશે? તો જવાબ આવશે એની અંદર સોમવાર। નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો, તો સાચી જોડણી છે સી। ચંદ્રકાંત શેઠે કેકા શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે? કોની? ચંદ્રકાંત શેઠે કઈ કૃતિની અંદર કેકા શાસ્ત્રીનું જીવનચરિત્ર આલેખ્યું છે? એ કૃતિ કહેવાની છે? તો જવાબ આવશે તપસ્વીની સારસ્વત। શું? તપસ્વીની સારસ્વત આવશે। ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઇનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે? શું કીધું છે? ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઇન ના મુખ્ય આર્કિટેક્ટ કોણ છે? તો જવાબ આવશે એની અંદર યોગેશ ચંદ્ર હસન। સ્વર્ગ નીચે મનુષ્ય અનુવાદ કોનું છે? આ અનુવાદ છે કે સ્વર્ગ નીચે મનુષ્ય, આ કોનું અનુવાદ છે? તો એ છે ભોળાભાઈ પટેલનું। એક જ મિનિટ ફ્રેન્ડ્સ, ચાલો। બૃહદ સંહિતામાં જ્યોતિષ શાસ્ત્રના કેટલા ભાગ છે? કેમાં? બૃહદ સંહિતામાં જ્યોતિષ શાસ્ત્રના કેટલા ભાગ છે? તો છે 3। ડીએનએનો અણુ લગભગ કેટલી પહોળાઈનો હોય છે? તો ડીએનએનો અણુ પહોળાઈ કેટલી હોય છે? તો લગભગ હોય છે 2 mmની। નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારવાને લીધે થયો હતો? કર વધારાને લીધે થયો હતો? તો જવાબ આવશે 12 ડોલી જે સત્યાગ્રહ હતો ને, એ કર વધારાને લીધે થયો હતો। ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે? જો બંધારણનો એવો કયો અનુચ્છેદ છે જેની ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે, કઈ જોગવાઈ છે? તો જવાબ આવશે અનુચ્છેદ નંબર 48, જે પશુ માટેની છે, જે ગૌ હત્યાની ઉપર પ્રતિબંધ છે, અનુચ્છેદ નંબર 48। કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો કીધા છે? જે આપણે બંધારણની અંદર નીતિ નિર્દેશક સિદ્ધાંતો આવે છે, એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત કીધા છે, એ કોણે કીધા છે? તો જવાબ આવશે ડૉક્ટર બી આર આંબેડકર કીધા છે।
क्या वडाप्रधान समय में राज्यपाल ने गाड़ी नू पांचमू पैडू कहेवामां आव्युं छे। जो शू कीधु छे, क्या वडाप्रधान ने राज्यपाल ने कीधु छे के गाड़ी नू पांचमू पैडू, तो इकुने कीधु छे, तो जवाहरलाल नेहरुए कीधु छे। आई एम नॉट सो केरलेस एज यू, तो ब्लेंक में शू आवशे, जवाब आवशे एम आई। राहुल विल खाली जगह हिज फाधर टू, खाली जगह वीडियो फॉर ध फेमिली, तो एनी अंदर ऑप्शन क्यों साचो छे, तो जवाब आवशे सी, पहला में गेट अने बीजा में बाय। आई ब्लेम खाली जगह फॉर इट, तो एमां जवाब शू आवशे, तो जवाब आवशे माई सेल्फ। सी वॉज लोनली एंड एचिंग, आ ब्लेंक ब्लेंक लव, तो आ ब्लेंक में शू जवाब आवशे, जवाब आवशे फोर। एम एस वर्ड में केटली वक्त क्लिक करवाथी आखो पेरेग्राफ सिलेक्ट थी जाए छे। जो एम एस वर्ड अंदर तमे केटली वक्त क्लिक करो तो जेटलो पेरेग्राफ होय आखे आखो सिलेक्ट थी जाए, तो जवाब आवशे त्रण वक्त तमे क्लिक करशो एटले आखे आखो पेरेग्राफ ऑटोमेटिक सिलेक्ट थी जाशे। कम्प्यूटरना संदर्भ में एस एम पी एस नू फूल फॉर्म शू थाय छे, तो कम्प्यूटर अंदर जो एस एम पी एस आप लगाड़ीए छे, तो एस एम पी एस नू फूल फॉर्म शू थाय छे, तो एमां स्विच मोड पावर सप्लाय, शू आवशे स्विच मोड पावर सप्लाय। क्या प्लॉटर में चोक्कस मापनू ज पेपर वापरवामां आवे छे, तो फ्लेट बेट में, केमां फ्लेट बेटनी अंदर चोक्कस प्रकारनू मापनू पेपर वापरवामां आवे छे। गुजराती साहित्य में कोने उर्दू गजलकारनू बहुमान प्राप्त थयुं छे, शू उर्दू गजलकारनू बहुमान प्राप्त थयुं छे, तो एमां जवाब आवशे वली गुजराती ने, केने वली गुजराती ने। नीचे दर्शावेला क्या विकल्प में चढ़ता क्रम में सम्मेय संख्याओ छे, बे संख्याओ है सम्मेय अने असम्मेय संख्याओ, तो चढ़ता क्रम में सम्मेय संख्याओ छे ए ऑप्शन मांथी आपणे शोधीने कहेवानुं छे क्यो साचो ऑप्शन छे, तो जवाब आवशे सी। विस्टन स्मिथे क्या शासक ने भारतीय नेपोलियन नु बिरुद आपेलू छे, शू विस्टन स्मिथे क्या शासक ने भारतीय नेपोलियन नु बिरुद आपेलू छे, तो जवाब आवशे समुद्रगुप्त। जो समुद्रगुप्त छे ने भारतीय नेपोलियन कहेवाय छे, एक कोणे कीधु छे, ई कीधु छे विस्टन स्मिथे। आवी रीतना आपणे एक क्वेश्चन माथी बे क्वेश्चन तैयारी करी शके छीए। शू कीधु, जो समुद्रगुप्त जे भारतनो नेपोलियन कीधो छे, भारतनो नेपोलियन कहेवाय छे, ए बिरुद्ध कोणी आपेलू छे, विस्टन स्मिथे। लिंग परिवर्तनी दृष्टिए कई जोड साची छे, नीचेनामांथी कई जोड साची छे लिंग परिवर्तनी दृष्टिए, तो जवाब आवशे बी। ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી, ભારતમાં કીધું છે નહીં ગુજરાતમાં, ભારતમાં કીધું છે કે પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ છે, તો જવાબ આવશે 2 ઓક્ટોમ્બર 1959 થી, ક્યાંથી 2 ઓક્ટોમ્બર 1959 થી થઈ છે પંચાયતી રાજની શરૂઆત। વન હુ એક્સેલ્સ ઇટ મેની થિંગ, તો જવાબ આવશે એની અંદર વર્સે ટાઈ। મેગ્નેલિયમ કઈ બે ધાતુઓની મિશ્ર ધાતુ છે, જો મેગ્નેલિયમ છે ને બે ધાતુઓમાંથી બની છે, એ ધાતુ આપણે કહેવાની છે, તો જવાબ આવશે એલ્યુમિનિયમ એન્ડ મેગ્નેશિયમ। કોન્ફરન્સ ઇક્વલ ટુ ચેરમેન, તો ન્યૂઝપેપર, તો અહીં શું આવે છે, તો એમાં જવાબ આવશે એડિટર। એક વ્યક્તિ એક સાયકલને અમુક કિંમતે વેચે છે તો તેને 5% ખોટ જાય છે, જો તેને સાયકલ 450 વધુ કિંમતે વેચી હોય તો 10% નફો થાય, તો સાયકલની મૂળ કિંમત શોધો, તો એની મૂળ કિંમત હશે 3000। એક વસ્તુ રૂપિયા 24માં વેચતા તેની મૂળ કિંમત 20% જેટલો નફો થાય છે, તો તેની મૂળ કિંમત શોધો, તો એમાં જવાબ આવશે 20 રૂપિયા। એક બસ 60 કિલોમીટરની ઝડપે યાત્રા 8 કલાકમાં પૂરી કરે છે, જો બસની ઝડપ કલાકના 20 કિલોમીટર વધારવામાં આવે તો યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે, તો એની અંદર જવાબ આવશે 6 કલાક।
ત્રણ સંખ્યાનો સરાસરી સાત છે, શું છે? ત્રણ સંખ્યા છે એની સરાસરી એટલે કે સરેરાશ સાત છે, એક ચોથી સંખ્યા જોડતા સરેરાશ કેટલી થઈ જાય છે? આઠ. તો ચોથી સંખ્યા કઈ હશે? તો એમાં જવાબ આવશે અગિયાર. જય સોમનાથ, જય દ્વારકાધીશ. ખાલી જગ્યા પ્રસિદ્ધ કાવ્ય પંક્તિની રચના ક્યાં ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે? આ પંક્તિ કોની છે? ટૂંકમાં કીધું છે, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આ કોની પંક્તિ છે? આ પંક્તિ છે રમેશ ગુપ્તાની. જય સોમનાથ, જય દ્વારકાધીશ કોની છે? રમેશ ગુપ્તા. ક્યાં શહેરમાં દૂધિયું અને છાસિયું તેલિયું, જો દૂધિયું છાસિયું અને તેલિયું તળાવ છે, ક્યાં શહેરમાં છે? તો એ છે પાવાગઢની અંદર, જે પંચમહાલની અંદર પાવાગઢ આવેલો છે તેની અંદર આવેલું છે દૂધિયું છાસિયું તેલિયું તળાવ. પીરમ બેટ ક્યાં જિલ્લામાં આવેલો છે? કયો બેટ? પીરમ બેટ ક્યાં જિલ્લામાં છે? તો પીરમ બેટ છે ભાવનગર જિલ્લાની અંદર. ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, શું? ગુજરાતની અંદર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તો એ છે ગાંધીનગરની અંદર. બાદશાહનો હજીરો, શું? બાદશાહનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં ક્યાં સ્થળે છે? તો એ છે માણેક ચોકમાં. જે અમદાવાદની અંદર તો છે બાદશાહનો હજીરો ક્યાં આવેલો છે? અમદાવાદમાં. તો અમદાવાદના ક્યાં સ્થળે છે? તો માણેક ચોકની અંદર. રાઇડર કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? રાઇડર કપ તો એ છે ગોલ્ફ. ઓ લુક એટ ધ ધોઝ ક્લાઉડ ઇટ, તો બ્લેન્કમાં શું આવશે? ઇઝ ગોઈંગ ટુ રેન. રાઇટ નાવ ઇન્સ્ટન્ટલી મીન્સ, તો બ્લેન્કમાં શું આવશે? તો જવાબ આવશે ઇમિડિયેટલી. માય કાર ઇઝ ઓલ્ડ, આઈ વોન્ટ ખાલી જગ્યા અ ન્યુ ઇનોવા, તો ખાલી જગ્યાની અંદર આવશે ટુ બાય. હી ટીચ યુઝ ઇંગ્લિશ ગ્રામર ચેન્જ ધ વોઇસ, તો જવાબ આવશે બી. નીચેનામાંથી નિષેધ વાક્ય ક્યુ છે, શું છે? નીચેનામાંથી નિષેધ વાક્ય ક્યુ છે તે જણાવો, તો જવાબ આવશે એ મારું મન શોકમાં ન હતું. વેડું શબ્દનો સમાનાર્થી, વેડુંનો સમાનાર્થી શું થાય છે? તો જવાબ આવશે રેતી. સ્પષ્ટ એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય છે? સ્પષ્ટનો. તો જવાબ આવશે સંદિગ્ધ. દેવાલય એ સમાસ કયો છે? દેવાલય, તો દેવાલય સમાસ છે તત્પુરુષ. માલિની છંદનું બંધારણ, માલિની છંદનું બંધારણ શું થાય છે? તો જવાબ આવશે ન ન મય. સાચી સલાહ મુજને સખી આપતી તું, આ છંદ કયો છે? તો એ છંદ છે વસંત તિલકા. કેટલી અક્ષરો હોય છે? ચૌદ અક્ષરો હોય છે વસંત તિલકા. ચિન્મન ચિન્મય ખાલી સોરી ચિન્મય સંધિ છોડો, ચિન્મયની સંધિ છોડો, તો એ ઓપ્શન સાચો છે ચિત પ્લસ મય. સંઘ અને રાજ્યો વચ્ચે નાણાંની યોગ્ય વહેંચણી માટે શેની રચના કરવામાં આવેલી હતી? જો સંઘ અને રાજ્યોને નાણાંની યોગ્ય વહેંચણી થાય એના માટે કઈ શેની રચના કરવામાં આવેલી હતી? તો જવાબ આવશે નાણાં પંચની. જેસોરની ટેકરીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે? તો આવેલી છે બનાસકાંઠાની અંદર. ક્યાં છે જેસોરની ટેકરીઓ? બનાસકાંઠામાં. ભારતીય સ્વતંત્ર ધારો ક્યાં વર્ષમાં આવ્યો? ભારતીય સ્વતંત્ર ધારો ક્યારે ક્યાં વર્ષમાં આવેલો છે? તો જવાબ આવશે આમાંથી કોઈ પણ સાચો નથી. પૂર્ણ સ્વરાજ પ્રાપ્તિની લડત ક્યાં સત્યાગ્રહથી શરૂઆત થઈ હતી? જ્યારે પૂર્ણ સ્વરાજ પ્રાપ્તિની લડત ક્યાં સત્યાગ્રહથી શરૂઆત થઈ હતી? તો એની અંદર જવાબ આવશે હિન્દ છોડો ચળવળ, શું? હિન્દ છોડો ચળવળથી. શંખેશ્વર ક્યાં ધર્મનું તીર્થસ્થાન છે? શંખેશ્વર ક્યાં ધર્મનું છે? તો જવાબ આવશે જૈન ધર્મનું છે શંખેશ્વર. બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે? તો સંયોજક. શું પ્રયોજાય છે? સંયોજક. બે વાક્યને જોડવું હોય તો સંયોજક. માનસ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી આ ક્યાં રાજ્યમાં આવેલું છે? જો માનસ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ક્યાં આવેલું છે, ક્યાં રાજ્યમાં? તો જવાબ આવશે આસામની અંદર. સૌથી મોટો યુરિયા પ્લાન્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ છે? જો યુરિયા પ્લાન્ટ
સૌથી મોટો ક્યાં આવેલો છે યુરિયા પ્લાન્ટ? તો જવાબ આવશે ચાવજની અંદર. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં રાજ્યમાં આવેલું છે? કયું અભયારણ્ય? સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં રાજ્યમાં છે? તો ગોવાની અંદર. એકડા વગર મીંડા, એકડા વગર મીંડા આ કોની કૃતિ છે? તો એ છે દિનકર જોશીની. NHRC આ સંસ્થા છે કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો છે માનવ અધિકાર. તાજેતરમાં કોની જગ્યાએ શ્રી ગ્રેહામ રીડની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક થઈ છે? એટલે કે મુખ્ય કોચ કોણ આવ્યો છે? ગ્રેહામ રીડ. કોની જગ્યાએ એવા છે? તો એ છે દેવેન્દ્ર સિંહની જગ્યાએ. ભાષા આધારિત રચના થનાર પ્રથમ રાજ્ય કયું? તો આંધ્રપ્રદેશ. સુજની નામની રજાઈ માટે કયું સહે પ્રદેશ છે? સુજની માટે એ કાપડ છે. તો જે સુજની માટે કયું સહે પ્રખ્યાત છે? તો એ છે ભરૂચ. કયું છે? સુજની માટે ભરૂચ. ભારતીય કેલેન્ડરનો અંતિમ માસ નીચેનામાંથી કયો થાય છે? જો ભારતીય કેલેન્ડરનો અંતિમ માસ, તો જવાબ આવશે ફાગણ. 98મો ક્વેશ્ચન મેથ્સનો છે, તો જવાબ એની અંદર આવશે સી. 99મો પણ ક્વેશ્ચન મેથ્સનો છે, વર્ગમૂળની અંદર 12 પ્લસ વર્ગમૂળમાં 12 પ્લસ વર્ગમૂળમાં 12, તો જવાબ આવશે 4. વેર ખાલી જગ્યા માય સ્પેક્ટલ્સ, તો લાસ્ટમાં જવાબ આવશે આર, બીજા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું છે પેપર નંબર 17 તલાટીનું, કાલે આપણે જોશું પેપર નંબર 18 બિન સચિવાલયનું. એવી રીતના ડેલી ટુ ડેલી એક ટેસ્ટ પેપર જોશું અને આપણી તૈયારી મસ્ત કરી લેશું. આથી આપણે કોઈ એક્ઝામની અંદર જે ક્લાસની બધી એક્ઝામમાં કોઈ પણ પ્રોબ્લેમ ના પડે ફ્રેન્ડ્સ. તો પ્લીઝ વિડીયો જોતા રહ્યો. કાયમનો એક વિડીયો ટેસ્ટ પેપરનો મૂકીશ અને બીજો એક બંધારણ છે અથવા તો કરેન્ટ અફેર છે અથવા તો સંસ્કૃતિ ભાષાનો છે એ મૂકીશ. એવી રીતના એક દિવસની અંદર બે વિડીયો મૂકીશ. તો પ્લીઝ આ બે વિડીયો મારા જોવા વિનંતી અને તમારા માટે આ ઉપયોગી છે તેના માટે. તો તમારે બસ ખાલી એટલું જ કરવાનું છે, આ વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને શેર જરૂર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. તૈયારી કરતા રહ્યો ફ્રેન્ડ્સ. ચાલો બાય.